હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગુજરાતીમાં આપણે આગળના વિડિયોમાં ઠંડી કાવ્ય જોઈ હતી અને કાવ્ય આપણે સમજ્યા પણ હતા અને પછી આપણે ડિફિકલ્ટ વર્ડ પણ કર્યા હતા. હવે આપણે સ્વાધ્યાય કરીએ. પ્રશ્ન એક, નીચેના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ઉત્તર, ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. પ્રશ્ન બીજો, ટમેટું બંડી પહેરવા કોને કહે છે? ટમેટું બંડી પહેરવા કોને કહે છે? ઉત્તર, ટમેટું બંડી પહેરવા દૂધી માસીને કહે છે. કહે છે ને દૂધી માસીને કે ઝટ પહેરાવો બંડી. ત્રીજો, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ઉત્તર, ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હું આપતો હતો, તેથી એને ઝાડની ડાળ પર ગમે છે. પ્રશ્ન ચાર, ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ઉત્તર, ફ્રીજનો દરવાજો ધારી લેવા માટે ખુલ્યો. પ્રશ્ન પાંચ, ટમેટું ખુશ કેમ થયું? ટમેટું ખુશ કેમ થયું? ઉત્તર, ટમેટું સૂરજને જોઈને ખુશ થયું. હવે આપણે આને ફરીવાર જોઈએ. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી ટમેટાને લાગે છે. પ્રશ્ન બે, ટમેટું બંડી પહેરવા કોને કહે છે? ઉત્તર, ટમેટું બંડી પહેરવા દૂધી માસીને કહે છે. પ્રશ્ન ત્રણ, ટમેટાને ડાળ પર શા માટે ગમે છે? ઉત્તર, ટમેટાને ડાળ પર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હું ફાંકતો હતો, તેથી એને ઝાડની ડાળ પર ગમે છે. પ્રશ્ન ચાર, ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ઉત્તર, ફ્રીજનો દરવાજો ધારી લેવા માટે ખુલ્યો. પ્રશ્ન પાંચ, ટમેટું ખુશ કેમ થયું? ઉત્તર, ટમેટું સૂરજને જોઈને ખુશ થયું. આ બધા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના. પ્રશ્ન બે, નીચેના દરેક શબ્દના બે બે વાક્યો લખો. ઉદાહરણ તરીકે ફ્રીજ, તેમાં બે વાક્ય. પહેલું, ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. ફ્રીજમાં દૂધ દહીં મુકાય છે. તેવી જ રીતે હવે આ ચારને પણ આ શબ્દને વાક્ય લખવાના. આ શબ્દના તેમાં છે વાસી, વાસી ખોરાક ખાશો નહીં, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. બીજું, ઠંડી, શિયાળામાં ઠંડી પડે છે, ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. બીજું છે રાજા, સિંહ જંગલનો રાજા છે, રાજા પ્રજાને સુખી કરે છે. સૂરજ, સૂરજ સવારે ઉગે છે, સૂરજ આપણને પ્રકાશ આપે છે. હવે આને આપણે ફરીવાર જોઈએ. પહેલું, વાસી, વાસી ખોરાક ખાશો નહીં, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. બીજું, ઠંડી, શિયાળામાં ઠંડી પડે છે, ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ. બીજું છે રાજા, સિંહ જંગલનો રાજા છે. બીજું, રાજા પ્રજાને સુખી કરે છે, સૂરજ, સૂરજ સવારે ઉગે છે. બીજું, સૂરજ આપણને પ્રકાશ આપે છે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા બે શબ્દ પરથી એક વાક્ય બનાવો. નીચે આપેલા બે શબ્દ પરથી એક વાક્ય બનાવવાના. બે શબ્દો આપ્યા હોય અને એક વાક્યમાં તે બંને શબ્દનો ઉપયોગ કરવાનો. ઉદાહરણ તરીકે, ટમેટું અને પંખો, એવું વાક્ય બનાવવાનું કે જેમાં ટમેટું અને પંખો બંને આવી જાય. તો વાક્ય છે, પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. પંખાની નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. બંને શબ્દ હોય વાક્યમાં તેની નીચે અંડરલાઈન કરવાની. પહેલું, મોબાઈલ અને બોલ પેન. ઉદાહરણ પરથી આપણે આનું વાક્ય બનાવવાનું. મોબાઈલ અને બોલ પેન, એવું વાક્ય બનાવવાનું કે જેમાં મોબાઈલ અને બોલ પેન બંને આવી જાય. વાક્ય છે, મેં તમારો મોબાઈલ નંબર બોલ પેનથી લખ્યો. મેં તમારો મોબાઈલ નંબર
બોલ પેન થી લખ્યો બે શબ્દ વાક્યમાં આવતા હોય તેની નીચે અન્ડરલાઈન કરવાની બીજો દૂધી અને ચોપડી દૂધી અને ચોપડી તેનું વાક્ય છે આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી આપેલી છે આ ચોપડીમાં દૂધી વિશેની માહિતી આપેલી છે બંને શબ્દ નીચે અન્ડરલાઈન કરવાની ત્રીજો તડકો અને બરફ તડકો અને બરફ વાક્ય છે તડકામાં બરફ પીગળી જાય છે તડકામાં બરફ પીગળી જાય છે બંને નીચે અન્ડરલાઈન કરવાની આ તમારે સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં જરૂરથી લખવાનો ઈ તમારું હોમવર્ક થેન્ક યુ